કોરોનાના સંક્રમણને કારણે 68 થી વધુ દિવસ બંધ રહેલી શહેરની કાપડ માર્કેટમાં આજથી ધીમે ધીમે હલચલ શરૂ થઈ ગઈ છે. ઓડ ઇવન ફોર્મ્યુલાનો કડકાઈથી અમલ કરવાની તાકીદ સાથે વેપારીઓએ કામકાજ શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે. કાપડ માર્કેટનો સમય સવારે 9 થી સાંજના 4 સુધીનો નક્કી કરવામાં આવ્યો છે. કાપડ માર્કેટ લોકડાઉનના અમલ સાથે માર્ચ તારીખ 24 થી બંધ થયા પછી અત્યાર સુધી સંપૂર્ણપણે બંધ રહી હતી. જો કે લોકડાઉનનો ત્રીજો તબક્કો પૂરો થયો ત્યારે કાપડ બજારમાં કામકાજ શરૂ કરવા દેવામાં આવે તેવી માંગ ઉઠવામાં આવી હતી, પરંતુ રિંગરોડ વિસ્તારની કન્ટેનમેન્ટ ઝોનમાં આવતો હોવાથી પ્રશાસન દ્વારા માંગણીને સ્વીકારવામાં આવી ન હતી. मैं मनोज अग्रवाल, पोस्टर का प्रेसिडेंट. आज हमारे 72 दिन के बाद सूरत का टेक्सटाइल मार्केट चालू हुआ है और ये बहुत अच्छी शुरुआत है. आज हमने ऑल इन वन के हिसाब से मार्केट चालू किया है. 50% मार्केट चालू होगा. आज मार्केट खोलने में हमारे को जो सबसे बड़ी समस्या जो महसूस हो रही है कि भाई लेबर नहीं है. खुद हम अपने हिसाब से काम किया है, लेकिन आज बहुत खुशी है कि 72 दिन के बाद हम अपनी दुकानों पर आके यहाँ पर चालू किए हैं. असल व्यापारी बहुत खुश है. आज पूजा पाठ करते करते आने वाले दिनों में हमारा मार्केट जो है कंटिन्यू चालू हो जाएगा और लेबर को भी जैसे मार्केट का पता चलेगा मार्केट चालू हो गया तो वो भी आने की शुरुआत कर देंगे. कारीगर लोग गए हैं उसकी कोई व्यवस्था कर देंगे? नहीं, कारीगर तो देखो आने की व्यवस्था अपने आप हो जाएगी. सब स्टेज वगैरह चालू हो गए हैं, हर व्हीकल वगैरह चालू हो गए हैं, सरकार ने सब ट्रेनें वगैरह चालू कर दी है, तो निश्चित तौर पर हम अपने अपने कारीगरों को फोन करेंगे तो आ जाएंगे. આમ તો છેલ્લા 2 દિવસથી રિંગરોડ કાપડ માર્કેટ વિસ્તાર કેટલા પ્રમાણમાં ખોલવા દેવામાં આવે છે તેની ચર્ચા વેપારીઓમાં હતી, જેમાં કન્ટેનમેન્ટ ઝોનની નજીકમાં હોવાથી માર્કેટને શરૂ કરવા દેવામાં નહીં આવે તેવી વાતો પણ ચાલી હતી. પણ બાદમાં મોટાભાગની માર્કેટ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. આજે માર્કેટ ખુલી રહી છે. સવારથી જ વેપારીઓએ દુકાને પહોંચીને સાફ સફાઈ શરૂ કરાવી છે. મુકેશ ગુરવ સાથે સોનલ તુપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.